दर्शक मित्रों, हूं प्रज्ञा, जय सौराष्ट्र न्यूज में आपનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં સરકારની આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત ઘર વપરાશ વીજ બિલમાં રાહત અપાઈ. ભેસાણ તાલુકાના 42 ગામડાઓના છેલ્લા 4 માસથી લોકડાઉનની સ્થિતિએ લોકોની રોજી રોટી છીનવાઈ તેમજ લોકોના કામ ધંધા બંધ હોય ત્યારે ભેસાણ તાલુકાના અગ્રણીઓ તેમજ કાર્યકરો દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરતા છેલ્લા 4 માસના વીજ બિલોના કન્જેસમેન્ટ યુનિટની ગણતરી કરીને ઘર વપરાશ મિનિમમ 200 યુનિટથી ઓછા વપરાશ કરનાર લોકોને સરકારના આત્મનિર્ભર પેકેજ યોજના મુજબ 100 યુનિટના રૂપિયા બિલમાં રિફંડ કરાયા તેમજ 200 યુનિટ સુધીના વીજ વપરાશના બિલોમાં યુનિટના સરવૈયા મુજબ બિલોમાં રિફંડ આપવામાં આવ્યા. સરકારશ્રીના આત્મનિર્ભર પેકેજ યોજના અંતર્ગત ભેસાણ પીજીવીસીએલના ઇજનેર પીપલિયા, ડેપ્યુટી ઇજનેર પરમાર તેમજ સ્ટાફ દ્વારા પીજીવીસીએલના ગ્રાહકોને લોકડાઉન દરમિયાન લોકોએ વધુમાં વધુ ફાયદો મળે તેમજ વીજબિલ તત્કાલ ભરાય તેવા પ્રયાસોથી લોકો તેમજ ભેસાણ તાલુકાના અગ્રણીઓ દ્વારા સરકારની પ્રશંસા કરવામાં આવી છે. હું એચવી પીપલિયા, ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ ભેસાણ સબડિવિઝન. આપણે ગુજરાત સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત વીજબિલમાં 200 માસિક 200 યુનિટ સુધી વીજ વપરાશ થયેલ હોય તેવા લોકોને 100 યુનિટ સુધી વીજબિલમાં રાહત આપવાની હતી. તે અંતર્ગત જે લોકોને 200 યુનિટ સુધી વીજ વપરાશ થયેલો છે તેવા લોકોને 100 યુનિટ સુધીના વીજ યુનિટની વીજ રકમ તેને બિલમાં જમા આપવામાં આવે છે અને બધા લોકોને ટૂંકમાં 100 યુનિટથી નીચે કે 100 યુનિટ સુધી જેને આપવા પાત્ર હતું તે બધા લોકોને તેના બિલમાં રિફંડ આપેલી છે, જમા આપેલી છે, જેથી બધા લોકો ખુશ છે. સુરેશ સાવલિયા, રાજકોટ ગ્રામ પંચાયત સરપંચ. આજરોજ જ્યારે લોકડાઉનની સ્થિતિ આ દેશની અંદર મહામારી વચ્ચે ઊભી હતી ત્યારે ભેસાણ તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સરકારને એક પરિપત્ર લખવામાં આવ્યો હતો કે અત્યારે જે રોજગાર ધંધા કાંઈ ન હોય અને લોકો બેકારીમાં જઈ રહ્યો ત્યારે કમાવાનું કોઈ પણ સાધન ન હોય ત્યારે ગુજરાત પીજીવીસીએલને એક પત્ર પાઠવ્યું કે 200 યુનિટથી વધારે વપરાશ થયેલ હોય તે લોકોને બિલની અંદર રાહત આપવા માટે અત્રેથી સીએમ કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી. તો આજે અમારી માગણીને ધ્યાને લઈને પીજીવીસીએલ ગુજરાત સરકારે જે આપણને રાહત આપી છે કે ભેસાણ તાલુકાના 42 ગામોની અંદર જે લોકોને કામ ધંધા નથી અને આર્થિક રીતે જે પછાત વર્ગો આવતા હોય ને નબળા વર્ગો હોય તે લોકોને, જે લોકોને 200 યુનિટથી વધારે વપરાશ થયો હોય તે લોકોને 100 યુનિટમાં રાહત બિલમાં માફી આપવામાં આવી છે. તો આ તકેથી રાજ્ય સરકારનો ભારતીય જનતા પાર્ટી વતી અને ભેસાણ તાલુકા વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી જ રીતે જો લોકડાઉન ચાલુ રહે તો સરકારશ્રી નબળા લોકોને મદદરૂપ થાય એવી આશા રાખે છે અને આ તકેથી ફરીવાર ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે વીજ બિલની અંદર આ આપણને માફી આપવામાં આવી છે. ભારત માતા કી જય. વરરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ.